નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આરોગ્ય વિભાગમાં એક નવી ભરતી આવી છે, જેમાં 1900 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં સ્ટાફ નર્સ વર્ગ 3 તેની વેકેન્સી બહાર પાડવામાં આવી છે અને તેનો પગાર છે તે 40,000થી તો શરૂ થાય છે અને ઉંમર એ 20 વર્ષથી 45 વર્ષ સુધીના ઉમેદવાર હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. બહેનો અને ભાઈઓ બંને માટે આ વેકેન્સી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે એ બધું આપણે વિડીયોમાં ડિટેલથી જોવાના છીએ. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે આ ભરતીનું ફૂલ નોટિફિકેશન જોઈશું અને બધી માહિતી મેળવીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, સામૂહિક રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC અને સરકારી હોસ્પિટલ ખાતે 1909 સ્ટાફ નર્સની ભરતી કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો રાજ્ય સ્તરે 1903 સ્ટાફ નર્સની ભરતી કરાય છે, જેની 5 ઓક્ટોબર બાદ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે અને તેનું જે અરજીકરણ પ્લેટફોર્મ છે તે ઓજાસ છે. તમે ઓજાસ પર જઈને ભરતી કરી શકો છો અને આ સમગ્ર પ્રક્રિયા છે તે 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તો મિત્રો, તમારે તૈયારી કરવા માટેનો સમય છે તમારા પાસે ઓછો છે, ઓછા સમયમાં તમારે તૈયારી કરવાની છે. તેથી 5 તારીખે જ તમે અરજી કરી દેજો અને તૈયારી કરવા માટે બેસી જાજો, જેથી તમારું ભવિષ્ય ઉજળું બને અને તમને એક સરકારી નોકરી મળે. તો હવે આપણે તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું. તો મિત્રો, હવે આપણે જોવાના છીએ સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી અંગેની જાહેરાત. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં તમને ચોખ્ખું લખેલું બતાવે છે કે રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC ખાતેની સ્ટાફ નર્સ વર્ગ 3ની 1903 જગ્યાઓ ખાલી જગ્યા છે. તે નીચે પ્રમાણે જણાવેલી શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીના નમૂના મંગાવવામાં આવે છે, જે 5 તારીખે તમારે અરજી કરવાની શરૂ થશે, જે 2 વાગ્યે 5 તારીખથી 2 વાગ્યાથી શરૂ થઈને 3/11/2024 સુધીમાં તમારે તે અરજી કરી દેવાની રહેશે. અરજી કરવા માટેની વેબસાઇટ છે તે અહીં આપેલી છે. બંને વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને બધી માહિતી મેળવી શકો છો. તો અહીં તમને ભરતી પણ તમને કઈ કેટેગરી માટે જાતિવાઇઝ આપી દેવામાં આવી છે, જેમાં કુલ 1903 જગ્યાઓ છે અને એમાંથી ભરવાપાત્ર જગ્યાઓ છે અને વધઘટની જગ્યાઓ છે. ટોટલ અહીં તમે જોઈ શકો છો 1903 જગ્યાઓ પર ભરતી થશે. તો હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે. વધઘટ કરતાં ખરેખર ભરવાની થતી કુલ જગ્યાઓ તો તેમાં 1903 જગ્યાઓ પર ભરતી થશે, જેમાં અનુસૂચિત જાતિ માટે 92 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 189 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એટલે કે SABC માટે 510 જગ્યાઓ છે, EWS માટે 192 જગ્યા છે, PH દિવ્યાંગો માટે 210 જગ્યા છે અને જનરલ માટે 920 જગ્યાઓ છે. તો આ રીતે કેટેગરી વાઇઝ વિભાજન કરવામાં આવેલું છે. ત્યારબાદ હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે તે તમને 40,000થી શરૂઆત માસિક ફિક્સ પગાર ઉપર તમારે રહેવાનું રહેશે 5 વર્ષ માટે અને પછી તમને ફૂલ પેમાં લેવામાં આવશે. ફૂલ પે તમને ગ્રેડ પે છે તેમાં બેઝિક છે તે 29,200થી લઈને 92,300 સુધી મળવાપાત્ર રહેશે. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ બેઝિક BSc નર્સિંગ રેગ્યુલર ડિગ્રી ધરાવતા અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી એટલે કે GNM ડિપ્લોમા ધરાવતા અથવા તો એક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરી એટલે કે ANM અને ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FSW જેઓ રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિમણૂક પામેલા હોય અને ફરજ બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ BSc નર્સિંગ અથવા તો GNMની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ આ જગ્યા ઉપર અરજી કરી શકે છે. આ સંજોગોમાં તમને 45 વર્ષ સુધીની છૂટછાટ રહેશે. એમાં તમારે નાવાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે.
ત્રીજું છે, અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફરી કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. અરજીપત્રકમાં રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફરી અથવા તો સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય પર આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ત્રીજું છે, ગુજરાતી હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટર અંગેની થોડી તમારું CCC હોવું જોઈએ, જેમાં 10 અને 12માં કોમ્પ્યુટર વિષય તમારો પાસ કરેલો હોય તો પણ ચાલે. ત્યારબાદ અહીં ઘણી બધી ડિટેલ તમને આપવામાં આવેલ છે, જે પણ તમને લાગુ પડતી હોય કેટેગરી વાઇઝ તે તમારે વાંચી લેવાની રહેશે. હવે વાત આવે છે વયમર્યાદાની. તો વયમર્યાદા છે તે અરજી કરવાની છેલ્લી તારીખ 3/11/2024 રોજ દર્શાવેલ વયના 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષથી વધુમાં વધુ ના હોવી જોઈએ. હવે તમામ કેટેગરીમાં ઉમેદવારની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહીં. એટલે કે મેક્સિમમ તમારી 45 વર્ષ હોવી જોઈએ, મિનિમમ 20 વર્ષ. ત્યારબાદ અહીં છૂટછાટના ઘણા બધા નિયમો આપેલા છે તે તમે જોઈ શકો છો. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ, પહેલાં તો તમારી પરીક્ષા લેવામાં આવશે, જેમાં OMR પદ્ધતિથી તમારી પરીક્ષા લેવામાં આવશે. પેપર 1માં નર્સિંગ વિષયનું રહેશે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, મેડિકલ સર્જિકલ નર્સિંગ તેના 20 ગુણ, મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ તેના 20 ગુણ, મેન્ટલ હેલ્થ અને સાયકેટ્રિક નર્સિંગ તેના 20 ગુણ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ તેના 20 ગુણ. આમ કુલ 100 માર્ક્સનું પેપર રહેશે અને દરેક પ્રશ્નના 1 ગુણ રહેશે. આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ પેપર 2માં રહેશે ગુજરાતી ભાષામાં પેપર માટે પૂછવામાં આવનાર અભ્યાસક્રમ, જેમાં ભાષા 30 ગુણની રહેશે, વ્યાકરણ 40 ગુણનું અને સાહિત્ય 30 ગુણનું. આમ કુલ 100 માર્ક્સનું પેપર રહેશે, દરેક પ્રશ્નનો માર્ક 1 રહેશે અને 100 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી સિલેક્ટ કરનાર ઉમેદવારે અરજી ફી 300 રૂપિયા, પોસ્ટ ઓફિસ ચાર્જ ઓનલાઈન ફી ભરવા માટે 300 રૂપિયા પ્લસ ચાર્જ જે લાગે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતિક રીતે નબળા વર્ગ દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારે પ્રવર્તમાન નિયમોનુસાર ફ્રી ચાર્જ ભરવાનો રહેશે નહીં, માત્ર જનરલ માટે 300 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ફી ભરવાની છેલ્લી, તો ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 4/11/2024 છે. ત્યારબાદ અહીં સામાન્ય સૂચનાઓ આપેલી છે, જે તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચી શકો છો. આ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, ત્યાંથી આ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો અને બધી માહિતી મેળવી શકો છો. તો હવે આપણે જોઈએ તો આમાં કાંઈ વધારે જાણવાનું રહેતું નથી. અરજી કરવાની રીત અહીં આપેલી છે અને અરજી કરતા તો હવે તમને બધાને આવડતું હશે, તમે તમારા મોબાઈલથી પણ અરજી કરી શકો છો. ઓજાસનું તમારા પાસે રજિસ્ટ્રેશન હોવું જોઈએ. રજિસ્ટ્રેશન નંબર નાખશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને તેમાં તમારે ખાલી લાયકાત જ નાખવાની રહેશે. તો અહીં તમને એની પણ ડિટેલ બધી આપવામાં આવેલી છે કે તમારે કઈ રીતે ફોર્મ ભરવું તે વાંચી લેવાનું. બાકી તો તમને આમાં કાંઈ સમજાવવાની જરૂર રહેતી નથી. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ પાછળનું પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.